नमस्ते बाल मित्रों, केम छो बधा? मजामां? सरस। तो चेप्टर ત્રીજું, સંખ્યા સાથે રમત। કેટલા દાખલા થયા છે? 3 દાખલા થઈ ગયા છે, બરાબર। તો હવે દાખલા નંબર 4, પેજ નંબર 20, દાખલો 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। સૌથી પહેલાં આપણે શું કરી છીએ, તારીખ લખી છે। તો આજે તારીખ કઈ છે? 28, ડેટ 28/7/21। પહેલાં લીટી ન હોય તો લીટી પાડી દેજો, દેખાતી ન હોય તો। તો લીટી ન હોય તો લીટી પાડી દઈશું આ રીતે, એટલે વ્યવસ્થિત થાય। બધાએ ફરજિયાત સ્કેલથી પાડવાની છે, બરાબર। તો પાડી લો પહેલાં। બધાએ પાડવાની છે। પડી ગઈ લીટી, તો હવે પેલું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। બેકી સંખ્યાને બે વડે ભાગતા ભાગાકાર બેકી સંખ્યા મળે છે, એવું નથી બેકીસ મળે। બેકી સંખ્યાને ભાગીએ તો આપણને એનો જવાબ એકી સંખ્યામાં મળે, એવું જરૂરી નથી કે બેકી સંખ્યામાં જ એનો જવાબ આપણને મળે, બરાબર। તો બે બેકી સંખ્યાનો ભાગાકાર હંમેશા કેવો મળે છે આપણને? બેકીસ મળે છે, એવું નથી એકી પણ મળે છે। ભાગાકાર હંમેશા એકી સંખ્યામાં જ મળે એવું ન હોય, હંમેશા બેકી સંખ્યામાં એવું ન હોય કે બેકી સંખ્યામાં જ મળે, એકી સંખ્યા એનો જવાબ આવે, બરાબર છે। એટલે એ શું થશે? ખોટું। એટલે તમારે એ લખવાનું ખોટું, ખરું કે ખોટું લખવાનું કીધું છે, નિશાની નથી કીધી, ખોટું। હવે બીજું, બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે। બધી અવિભાજ્ય સંખ્યા છે એકી સંખ્યા છે, તો એ પણ ખોટું છે, કેમ કે અવિભાજ્યમાં એકી આવે અને બેકી આવતી હોય, બરાબર। એટલે બધી અવિભાજ્ય સંખ્યા છે એ કેવી હોય? એકી હોય અને બેકી પણ હોઈ શકે છે, એટલે ખોટું। અહીંયા કદાચ એમ કીધું હોય કે બધી અવિભાજ્ય સંખ્યા બેકી સંખ્યા છે, તો પણ શું થશે? એ ખોટું થશે, કેમ કે બધી અવિભાજ્ય સંખ્યા, કારણ કે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા અથવા બેકી સંખ્યા હોઈ શકે, ક્યારેક એકી હોય ક્યારેક બેકી હોય। જુઓ, 2 + 3 = 5 થાય તો એકી સંખ્યા જવાબ આવે, અને 3 + 7 કરી તો 10 થાય, તો એનો જવાબ બેકી સંખ્યામાં આવે, એટલે એ એકી હોઈ શકે ને બેકી હોઈ શકે, એટલે એ પણ શું થશે? ખોટું। એટલે અહીંયા ખોટું લખવાનું। ત્રીજું છે, બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા હોય છે। અવિભાજ્ય એટલે કે 3, 1, 5, 7 એકી ન હોય, 2, 3 અવિભાજ્ય સંખ્યા છે એ 3 અને 1, તો 1 ને 1 કેટલા થાય? 2, એટલે બેકી સંખ્યા થઈ। 3 + 3 કરી તો શું થાય? 6 થાય, તો એ પણ શું થઈ? બેકી સંખ્યા થઈ। તો બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા હોય એવું હોય એ ખોટું છે, બરાબર। તો 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે છે, તો આમાં એમ કીધું છે એકી હોય, અને બેકી સંખ્યાનો સરવાળો પણ હંમેશા કેવો હોય છે? બેકી હોય છે, એટલે અહીંયા આપણને એકી કીધું છે, હંમેશા કેવો જવાબ આવે છે? બેકી, એટલે અહીંયા પણ શું આવશે? ખોટું। જો અહીં ઉદાહરણ તરીકે તમને સમજાવે, 2 અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય એટલે 2 કરતાં 2 જ અવયવ હોય, તો કે આ 3 છે, 3 + 3 કરીએ આપણે તો અહીં જવાબ કેટલો આવ્યો? 6, એટલે બેકી સંખ્યા આવ્યો, અહીં એમ કીધું એકી સંખ્યા હોય, 1 હોય, 1 + 1 કરી તો કેટલા આવે? 2, તો પણ એ શું આવ્યું? બેકી સંખ્યા આવી। હવે 13 અવિભાજ્ય સંખ્યા છે આ, 13, તો આપણે કર્યો
ત્રણને ત્રણ છ અને એકને એક બે એટલે 26 જવાબ આવ્યો. તો 26 શું છે? બેકી સંખ્યા છે. તો બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા હોય નહીં, ખોટું, બરાબર. ચાર, અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય. અવિભાજ્ય સંખ્યાને હંમેશા કેટલા હોય? બે અવયવ હોય, એક ન હોય. કેટલા હોય? બે હોય. આપણે હમણાં જ કીધું કે દરેક અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય? બે અવયવ હોય. બે કરતાં વધારે હોય તો એ કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે એ પણ શું આવશે? ખોટું. પછી નંબર 5, એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા હોય. કોઈ એકી સંખ્યાનો ગુણાકાર કરો તો એનો સંખ્યો શું એકી સંખ્યા આવે? એકી સંખ્યાનો ગુણાકાર એટલે કે 3 × 5 આપણે કર્યો અને 7 × 3 × 5 = 15 થાય, બરાબર. 3 × 5 એકી સંખ્યાનો ગુણાકાર, 3 એકી સંખ્યા છે, 5 પણ શું છે? એકી સંખ્યા. 3 × 5 એટલે કેટલો થયો? 15. તો 15 કઈ શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. એવી રીતે 3 એકી સંખ્યા છે, 7 એકી સંખ્યા છે, તો 3 × 7 શું થાય? 21. તો 21 પણ શું છે? એકી સંખ્યા છે. તો આને સાચું જ કહેવાય કે એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા મળે છે, એટલે એ શું થશે? સાચું. હવે 5 × 5 કરો, તમને ઘડ્યું આવડે તો 25, તો 25 શું થાય? એકી સંખ્યા. 3 × 9 કરો તો 3 × 9 શું થાય? 27. તો એ એકી સંખ્યા થઈ. આવી રીતે એકી સંખ્યાનો ગુણાકાર હંમેશા એકી સંખ્યા હોય. હવે નંબર 6, બેકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા હોય તો પણ એ બરાબર સાચું જ છે. જેવી રીતે એકી સંખ્યા બે એકી અને બે બેકી હોય તો જ થાય. હવે બેકી સંખ્યા આપણે લઈએ કે 2 × 2, આ બે બેકી સંખ્યા જ છે, તો 2 × 2 કેટલા થાય? 4, બરાબર. તો એનો જવાબ બેકી આવે, બેકી સંખ્યા જ લેવાની છે. 12 × 2, આ 12 બેકી સંખ્યા છે અને 2 બેકી સંખ્યા છે, 1 એકી અને 1 બેકી નથી, તો જવાબ જુદો આવે. તો 12 × 2 કેટલા થાય? 24. તો એ બેકી સંખ્યા થઈ. 1 એકી અને 1 બેકી લઈ તો જુદો જવાબ આવે, તો પણ એ પણ શું થશે? સાચું. હવે પ્રશ્ન 7 નંબર, જો કોઈ સંખ્યા 5 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 10 થી પણ વિભાજ્ય હોય. કોઈ સંખ્યા 5 થી વિભાજ્ય છે તો એ સંખ્યા 10 થી પણ વિભાજ્ય હોય. તો એ સાચું. જો કોઈ સંખ્યા 5 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 10 થી પણ વિભાજ્ય હોય એવું જરૂરી નથી કે એનાથી હોય. તો આગળ આપણે કરીએ એમ ખબર પડે, તો શું થશે? એ ખોટું. તો ત્યાં ખોટું લખવાનું. નંબર 8, જો કોઈ સંખ્યા 2 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 થી પણ વિભાજ્ય હોય. 2 થી વિભાજ્ય હોય તો 4 થી વિભાજ્ય હોય એવું નથી, એટલે એ પણ શું થશે? ખોટું. ત્યાર પછી નંબર 9, 12 અને 33 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. સહ અવિભાજ્ય એટલે કે એને મળતી આવતી હોય, એટલે બરાબર. તો અહીંયા 12 અને 33 છે એ નથી મળતી ક્યાંય, બે એક નથી, બરાબર, એટલે એ ખોટી. એટલે ખોટું ત્યાં લખીશું. હવે 10 નંબર, આપેલી 5 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ 1 છે. 5 સંખ્યા કોઈ આપી હોય તો એનો ગુસાઅ 1 થતો હોય તો એ સાચું. ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 હોય. 5 સંખ્યાનો અવયવ શું હોય? 1 1 જ હોય, બરાબર. તો એ સાચું છે. 11, જો કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 થી વિભાજ્ય હોય. 9 થી વિભાજ્ય હોય તો એ 3 થી વિભાજ્ય હોય, બરાબર. વિભાજ્ય એટલે ને ભાગી શકાય, ગણી શકાય. 3 તેરી 9, બરાબર.
તો એ સાચું. બારમું, આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. આપણને એમ કીધું છે કે આપેલી સંખ્યાના સરવાળાને 3 વડે, 2+1 કર્યો હોય તો 3 થાય, 3 કર્યો હોય આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો 9 વડે નિશેષ ન ભાગી શકાય, 3 વડે જ ભાગી શકાય. આપેલી સંખ્યાનો સરવાળો હોય ને તો એ શું થાય, ખોટું. તો આ ખોટું બરાબર. તમારા 12 છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 બરાબર. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવી લખો. હવે અવયવી તો તમને આપણને ચોથા ધોરણમાં શીખી ગયા હતા, પાંચમામાં તમારા આવ્યા હશે તો છઠ્ઠામાં તમને અવયવી તો આવડે, સાવ સહેલા છે. 4નો ઘડિયો આવડે એટલે આવડી જાય. 4 અવયવી લખવાના, તો કે 4 એકા 4, 4 2 8, 4 3 12, ચોકે 16, એ 4 આપેલા છે. તો 4 પછી શું આવે, 4 2 8, પછી શું આવે, 4 3 12, ચોકે 16, અને 4 5 20. ઘડિયો જરૂરી છે. નંબર 2, 6ના, તો 6નો ઘડિયો, 6 એકા 6 આપેલું છે, 6 2 12, 6 3 18, 6 4 24, અને 6 5 કેટલા થશે, 30 બરાબર. ત્યાર પછી કોના અવયવ કીધા, અવયવી કીધા છે 9ના, તો 9નો ઘડિયો આપણને આવડવો જોઈએ. 9 એકા 9, 9 2 કેટલા થાય, 18, 9 3 27, 9 4 36, અને 9 5 કેટલા થાય, 45. 13નો ઘડિયો, 13 એકા 13, 13 2 કેટલા થાય, 26, 13 3 39, 13 4 52, અને 13 5 કેટલા થાય, 65 થઈ ગયું. હવે 2 થી 50 સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો. પહેલાં લીટી પાડી દઈશું વ્યવસ્થિત રીતે, ન પાડેલી હોય તો આ લીટી પાડી દેવાની. 3 છે, 3 લીટી વ્યવસ્થિત પાડવાની એટલે જવાબ સરખા લખાય તમારા બરાબર. બધાએ લીટી ફરજિયાત પાડવાની. જેનો એકમનો અંક 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યા લખો. એકમ એટલે આ છેલ્લા એકમ અને દસક, આટલા એકમ કહેવાય બરાબર. સમજવા માટે કે આ 45 છે તો 5 શું છે, એકમ. એવી રીતે જેનો એકમનો અંક 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યા લખવાની છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ આવે, તો કે 1 3, એટલે 3 એકમ જ છે. તો એક પહેલાં 3 લખી લઈએ, પછી 13, આ એકમ થયો, 23, આ એકમ છે 3, અને 43. તો આ 3 છે એ એકમના સ્થાનમાં છે. 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યા લખો, તો આ એકમના સ્થાનમાં 3 છે. ત્યાર પછી બીજું છે, જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યા લખો. વિભાજ્ય એટલે કે 27, 9 3 27, એટલે આ 7 એકમ થયો. હવે ત્રીજું, એમાં એક જ આવશે. પછી જેનો એકમનો અંક 9 હોય તેવી વિભાજ્ય સંખ્યા લખો, તો 9
नौ एका नौ अथवा ત્રણ તેરી નવ થાય, તેર તેરી ઓગણચાલીસ થાય, સત્યુ સત્યુ ઓગણપચાસ થાય, બરાબર. આ રીતે તમારે લખવાની છે સંખ્યા. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે. છ પ્રશ્ન પૂરા થયા, હવે સાતમો પ્રશ્ન, પેજ નંબર એકવીસ, પ્રશ્ન નંબર સાત. નીચેની સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાઓની નીચે લીટી દોરો. વિભાજ્ય સંખ્યા નીચે લીટી દોરવાની છે તમારે, કે વિભાજ્ય સંખ્યા કઈ છે, બરાબર. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? વિભાજ્ય દસ. તો દસના ચાર અવયવ છે, અગિયાર એકા અગિયાર એક જ છે, એટલે એ અવિભાજ્ય કહેવાય. બારના પણ અવયવ છે, છ દૂ બાર, બે છક બાર અને બાર એકા બાર, એટલે એના પણ ચાર અવયવ થાય છે. દસના ચાર, ચારને ખાલી બે જ છે, અગિયાર એકા અગિયાર, એક એક ને એક એનો અગિયાર, એટલે આ અગિયાર છે, અવિભાજ્ય સંખ્યા છે અગિયાર ની ચેલીટી. બીજું, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ. ઓગણીસ દુ આડત્રીસ થાય, એટલે ઓગણીસ અને બે એના અવયવ, અને ઓગણીસ એકા ઓગણીસ, એટલે ચાર અવયવ થયા. તેર તેરી ઓગણચાલીસ થાય, બરાબર, અને ઓગણચાલીસ એકા ઓગણચાલીસ, એટલે એના ચાર અવયવ થાય. પણ સાડત્રીસ એક જ વાર આવે, બરાબર, એટલે અહીં સાડત્રીસ અવિભાજ્ય સંખ્યા છે. સાડત્રીસ એકા સાડત્રીસ, તમે ઘડિયા જોજો, ક્યાંય સાડત્રીસ નહીં આવે. ઓગણીસ દુ આડત્રીસ થાય, સાડત્રીસ ક્યાંય આવશે નહીં. ત્રીજું, ઓગણચાલીસ હમણાં ખબર પડી, તેર તેરી ઓગણચાલીસ, વીસ દુ ચાલીસ, એકતાલીસ ક્યાંય નહીં આવે, એટલે એકતાલીસ થશે, એની નીચે લીટી. ચોથું, ત્રેપન, ઘડિયા બોલો ક્યાંય ત્રેપન આવે, ક્યાંય નહીં આવે. ત્રેપન ચોપન આવશે, અગિયાર પંચા પંચાવન આવશે, બરાબર, સત્યાવીસ દુ ચોપન થાય, એટલે કોને કરવાના, ત્રેપન. ઇઠ્યાસી, અગિયાર અઠાઈ ઇઠ્યાસી, નેવે નેવે એક્યાસી થાય, નેવ્યાસી ક્યાંય આવતા નથી. પંદર છક નેવું થાય, દસ નવા નેવું થાય, પણ નેવ્યાસી એકા નેવ્યાસી એક જ વાર આવે, એટલે અવિભાજ્ય. ત્યાર પછી નંબર છ, સત્તાણું અઠાણું અને નવ્વાણું. અગિયાર નવા નવ્વાણું, તેત્રીસ તેરી નવ્વાણું થાય, પછી અઠાણું આવે તમારે, તો સત્તાણું એકા સત્તાણું એક જ વાર આવે, એટલે આ સત્તાણું અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી આ એક પ્રશ્ન જોઈ લઈએ આપણે. નીચે આપેલી સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યા નીચે લીટી દોરો. હવે તો તમને આવડે જ વિભાજ્ય, કે પાંચ તેરી પંદર થાય, બરાબર, પાંચ તેરી પંદર, જ્યાં આપણે ઘડિયો બોલી શકીએ ત્યાં થાય. પંદર એકા પંદર, તેર ને સત્તર અવિભાજ્ય છે, એકવીસ ત્રેવીસ અને ઓગણત્રીસ, તો સાત તેરી એકવીસ થાય, આ ક્યાંય ઘડિયામાં આવશે નહીં. ત્રીજું, એકત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ, તો તેર તેરી ઓગણચાલીસ થાય, એટલે ઓગણચાલીસ નીચે લીટી કરી દઈશું. પછી ચોથું, સુડતાલીસ ઓગણપચાસ અને ત્રેપન, બરાબર, તો સત્યુ સત્યુ શું થાય, ઓગણપચાસ, સુડતાલીસ ક્યાંય આવે નહીં, ત્રેપન ક્યાંય આવે નહીં. પાંચ, ત્રેપન ઓગણસાઠ ત્રેસઠ, ક્યાં ત્રેસઠ આવે તમારે ઘડિયામાં જોઈ લેવાના, તો ત્રેસઠ આવશે. એકોતેર તોતેર અને સિત્તોતેર, તો સિત્તોતેર અગિયાર સત્તા શું થાય, સિત્તોતેર, બરાબર. જ્યાં ઘડિયામાં આ તો એક જ વાર આવે, તોતેર એકા તોતેર, એકોતેર એકા એકોતેર, બાકી એક ઘડિયાની પાછળ ક્યાંય એકોતેર આવશે નહીં. ચૌદ પચાસ સિત્તેર થાય, બરાબર, છવ્વીસ દુ બોતેર થાય, તો તોતેર આવે નહીં. એ રીતે તમારે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા કરવાની છે. આજે આટલું જ કરવાનું છે, આવતીકાલે આ કરવાનું છે. તો તમે લોકો જોઈ લેજો કે શું અંદર આવે છે, કે માગેલી સંખ્યાઓ લખો, ત્રીસથી ચાલીસ વચ્ચેની એકી સંખ્યા, એ તો સહેલી છે,
61 થી 71 વચ્ચેની બે કી સંખ્યા એ પણ તમને આવડશે. પછી અહીંયા નિશેષ કેવી રીતે ભાગી શકાય બે વડે એ કાલે શીખીશું. આ બધું બરાબર આજે આટલું જ કરવાનું છે. જેટલું કર્યું એ બધું એકવાર ફરી વખત રિપીટ કરવાનું અને ખરા ખોટા શું કરવાના પાકા કરવાના. ઓકે.